ચૂંદડી ચડાવે પણ માય આપણે 150 રૂપિયા ડોળખા ના લઈ આવું અને ઘરની માય પસંદ ના હોય તો ડુંગર વાળી માય પસંદ પડું નહી ગા હે એટલે આખે અને માય આપણે આપદા પાડી હોય ને દીકરા તું તો માણ પર કાબદા પાડે પણ ટોળે પોહે તું અપર મોટે હોય તો હિજ આપદા પાડી એમ એ પરા વાણી એવો આ વાણીનો પ્રકાર હોય પરા પશ્યંતી મધ્યમન વેખરી બોલું વેખરી વાણી કદાચ પોહો વીડી પડે કદાચ અંદરથી અહો બોલી જાય હે એટલે જબરજસ્ત વસ્તુ આવી એટલે આ ફરમાઈશ બો આવી તે વિહિરાઈ જા જા બધા એક વિરાવા લખે માય બાપ સેવા કરતા જાજા છોકરો ઓફિસર બની જાય ડોક્ટર બની જાય એન્જિનિયર છેલ્લે ને દીકરો તો દીકરો વડીલ થઈ જાય તો પણ એને દીકરો જ કહે એટલે મા બાપ નો મહિમા એટલા કે ચડતી આવે પડતી આવે સુખ આવે કે દુઃખ આવે પણ માય બાપ તું મેરી રહે જાજા મજૂરી કરીને કહ્યા કાપીને લાકડે કાપીને મોટા કધે બહુ ભજન લાવે પણ સમય પણ આપણી પાસે પૂરો હતો પણ એક ભાઈ ની ફરમાઈશ છે ખાલી એક અંતર કરી દે ભગતે કરતા સુટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગું રે ભગતે ભગતે કર
સમય પણ ઓછો છે આપણી પાસે એટલે કોઈ નામ મારા